લાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ આવ્યા, અને હું કાયમ એક વાત કરું છું, ભગવાન આવી જાય ને જે પરિવારને આંગણે, એને પછી યાત્રા કરવા જવાનું નથી સાહેબ. હા જવાય, 100% હરિદ્વાર જાઓ. મારો પહેલો પ્રોગ્રામ હરિદ્વારથી પણ શરૂ થયો, લ્યો હરિદ્વારથી શરૂ કર્યું, હરિદ્વાર છે હરિ, નકર તો કેટલું વાર લાગે છે હરિદ્વાર પહોંચી. એને બદલે પહેલો જ પ્રોગ્રામ આ વર્ષનો હરિને દ્વાર, અને આજ આ દ્વારકા, આપણું દ્વારકા છે અત્યારે, આપણું ગોકુળ છે, આપણું વ્રજ છે, આપણું વૃંદાવન છે. અને જે ઘરે હકીકત ભગવાન આવી જાય, એટલે એ પછી એ પરિવારને હું સાતી ઠોકીને કહું, સાહેબ અહીંયા પૂંજ દાદા બેઠા છે, રણછોડ દાદા, ગોવિંદ બાપુ બેઠા છે, જ્યાં ભગવાન કૃષ્ણ આવી જાય એ પરિવારને ગંગાજી, એ પરિવારને નહીં સાહેબ, જે વિસ્તારમાં ભાગવત કથા થઈ જાય એ વિસ્તારને પોતાના પરિવારના તર્પણ માટે હવે ગંગાજી જવાની જરૂર નથી. વાત 100% છે ભલામાં. તમે કલ્પના કરો કે ધંધુકારીને આપ કથા ભાગવતની સાંભળી બાપુ પાસે, દાદા પાસે, એ પ્રેતયોનિમાં વયો જાય, અને એનો ભાઈ ગૌકર્ણ, એને ચિંતા થાય કે મારો ભાઈ ધંધુકારી એ પ્રેતના યોનિમાં, તમામ પ્રકારના એ માણસે તર્પણ કર્યા હતા, અને એ સમયમાં છેલ્લે ગયાજી જઈ એનું તર્પણ કર્યું, છતાં એને મોક્ષ ન મળ્યા. અને પછી ઋષિઓ એને કહે છે, સંતો એને કહે છે કે હે ગૌકર્ણ, તમે ભાગવત કથા કરો. આ ભાગવત કથા સાહેબ એવી છે, જીવતા સાંભળે એને મોક્ષ મળે, અને જે પરિવાર, એમ કહેવાય કે જેના પરિવારમાં ભાગવત બેસાડે ને એ મૃત્યુ પામ્યા પછી પિતૃઓ સાંભળે તોય એને તર્પણ થઈ જતું હોય, કેવી કથા હશે કલ્પના કરો તમે. જીવતા સાંભળે એને મોક્ષ મળે, મરી જાય પછી સાંભળે એને મોક્ષ મળે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યારે સાંભળવી. છોકરા તો કરવાના જ છે કથા, ચિંતા કરતા નહીં. અત્યારે આપણી પાસે ટાઈમ ન હોય તો નહીં આવવાનું સાંભળવા, છોકરા કરશે તેથી સાંભળવાનું. પણ બે માં સ્થાનમાં ફેર પડી જાય, બેસવામાં મજા નહીં આવે. પછી જો ગૌકર્ણને, દાદાની કથા જ ભાગવત કથામાં, ગૌકર્ણને કીધું કે એ જો ભાગવત સાંભળી જાય તો એને મોક્ષ મળી જાય, તક તો મારે બેસાડવો ક્યાં હતા કે વાહડામાં, વ્યાસપીઠ આગળ તમે વાંસ મૂકી દેજો, એ વાંસની કાતળીમાં આવીને બેસે, એટલે વ્યાસપીઠથી આડું કોઈ ના આવે, સન્મુખ વ્યવસ્થિત સાંભળી શકે. મર્યા પછી આવી રીતે સાંભળવાનું મળશે. ઘણી જગ્યાએ વાંહડાની કાતળીઓ ફાટે છે, પિતૃનો વધારો થઈ જાય બાપુ, એમાં જગ્યા હોય નહીં એટલે હલાહલી થાય. જીવતા સાંભળી મહારાજ પરીક્ષિતે સુખદેવજીના મુખેથી ગંગાના ઘાટ ઉપર, તો એને પણ સાતમા દિવસે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી મહારાજ, હવે તક્ષતને કયો આવી અને મને ડંખ મારે, અને એવો ડંખ મારે કે મને લાકડાની જરૂર ન પડે. ભાગવત તમને મરતા શીખવાડે છે કે હવે મને કોઈ મોહ નથી, આ જે કાંઈ આપ્યું છે એ બધું તો નારાયણનું છે, હું કાંઈ કરતો નથી, મને તો ખાલી નિમિત્ત બનાવ્યો છે. એમાં સગનભાઈને અને એના પરિવારને સાહેબ કૃષ્ણએ નિમિત્ત બનાવ્યા છે કે આવી ભાગવત કથા કરો અને સાંભળી લેજો. 18 વર્ણ કથા કરતું હોય કૃષ્ણ રાજી જ હોય, પણ જેથી આહિર સમાજ કથા કરે તેથી દ્વારકાવાળો રાજી બહુ હોય કે આજ મારો પરિવાર મને યાદ કરે છે, એને અદભુત આનંદ હોય કે આજ મારો પરિવાર મને યાદ કરી રહ્યો છે. સાહેબ સાતે દિવસ સાતે ઠોકીને કહું, આરતી ટાણે ઘડીક ત્યાં જતો હોય છે, પાછો વયો તો અહીંયા જ આવતો હોય છે, અને એની હાજરી ન હોય તો મને નથી લાગતું કે આપણાથી માંડવાય નાખી શકાય. સાહેબ તેરી કૃપા બિના ન હલે એક ભી અણુ, તારી કૃપા વગર અમે અણુ પણ ચલાવી શકીએ એમ નથી. અર્જુન એમ કહેતો હોય કે હે નારાયણ, આમાં હવે હું શું કરું. હું દરેક યુવાનોને કહું કે રોજ તમે કાંઈ ન કરો, પણ થોડી ઘણી ગીતા રોજ વાંચી લેજો સાહેબ, અને ગીતા એવી રીતે વાંચજો કે હું પોતે અર્જુન છું અને હું કૃષ્ણને પ્રશ્ન કરી રહ્યો છું, અને કૃષ્ણ આગળ જ પ્રશ્ન કરાય, ગમે ને આગળ પ્રશ્ન ન કરો. અમે હાવ મરી ગયા, ઉછીનાય નહીં દે, બીજે વાતો કરશે, બોલો તો ગયો હાવ, ફ્રન્ટી લેવાની તેવળ નહીં હોય તો સમાજમાં વાતો એ કરવાની જ, ત્યાં અમે મરસીડી કાલે લઈ જઈએ, એટલે કે પાલટી છે જોરમાં, અને અમુક માણસને એવી ટેવ છે ગુણ જોતા જ નથી, જોર જ જોવે છે, ગુણ જોવા જોવે ને. અમરીશભાઈ ધારાસભ્ય છે, પણ એની કરતા સારો સભ્ય છે એટલે ધારાસભ્ય રૂડો લાગે છે.
નગર અમુક ધારાસભ્ય હોય પણ ધારાસભ્ય ન હોય. સાંજે એ કહેતા હોય અમે કોણ છીએ, એ કયો હાલો. દાદા ચાર જણા પી ગયા પછી બજારે નીકળ આવ્યા, એ કે હવે આપણે કોણ કોણ છીએ. અને નશો તો એને જ કહેવાય, પોતાની જાત પણ ભૂલી જવો જોઈએ માણસ. ભગવાનનો નશો એવો રાખો હું કોણ છું ભૂલાઈ જાય, કેવલ એટલી જ ખબર પડે કૃષ્ણ હું તારો છું, બસ હું કોણ છું, મારે શું કરું. નહીં તું જે કરાવી અમારી તૈયારી છે. હું ગાડી આપતો હતો ઘણી વાર હુઈ ગયેલો છું, ખોટી વાત ન કરતો. હાકે ને આપી હોય તો હાકે છે ક્યારેક ક્યારેક. નિભાડા માલી બચાવતો હોય તો એક તમારું ફોર વ્હીલિયા માલી નો બચાવે, પણ જેને એરબેગની હવા હોય એને નહીં બચાવે. ઘણા કે ને કે હવે કેવી ગાડીઓ નીકળ્યું એરબેગ હોય, વીસ વીસ એરબેગ આ ગાડી ભટકાય ને તો એરબેગ થઈ જાય. ડોહી આપણી વખતે નોય થાય અને કંપની વાળા એરબેગ કાઢી કે આપણે હાટું નથી કાઢી, એની હાટું કાઢી છે કે હપ્તા દીધા વગર નો મરી ન જવો જોવે એમ. હકીકત છે, કઈ કોઈ 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 માટે છે જ નહીં. આપણે એમ થાય કે આપણે આવ્યા ને ઓહો વ્યવસ્થા કરી, નહીં એ રૂડા લાગે એટલે વ્યવસ્થા કરે છે. હારા સોફા એટલે રાખે છે કે મહેમાન આવે તો એને થવું જોઈએ કે આપણે ઘરે હારા સોફા છે, નહીતર ખાટલા બે રાખી જાય કે. અને એના એ ખાટલા પાછા વાડીએ હારા લાગે, અરે કે એ બેઠા પછી ખાટલા ત્યાં પાછા સોફા ભૂંડા લાગે. વાડીએ તમે સોફા મૂકો તો શું કે ત્યાં સોફા મૂક્યા. હવે નહીં, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ તે પછી હાવ બધે ડાપલ નહીં કરવાના ખોટા. જીવન જેના વાત એ હાલે છે કે એ તમે એને એના એના હાથમાં તમે હોપી ગયો એટલે એને જ એ કામ કરવું પડે, બીજું કોઈ ન કરી શકે. ચાર જણા ફૂલ થઈ ગયા, ભૂલી ગયા કોણ છે. એક ભાઈ નો દરવાજો ખખડાયો, બેને દરવાજો ખોલ્યો, શારે ને જોયા એ કે આ નાથાભાઈ નું ઘર છે. હા અમારે નાથાભાઈ ઓળખી લો ને ઘરમાં લઈ લો. દાદા એક જણો ઓફિસે બેઠો હતો ને, જમરાજ આવ્યા ઓફિસે, હો સૂટ બૂટ લગાવીને, આઈ એમ યમ ડોટ ગોઈંગ ટુ સરક નરક પછી નક્કી થાય ચાલ. ઓલો ફૂલ પી ગયેલો, એ કે આવું ખરો પણ પાડો હું આકી. હવે એના હાથમાં પાડો દીધો તે દિવસ લઈ જાય કે બીજે ક્યાંય લઈ જાય. પાડાને અને યમના દૂતને ત્રણ બેહીને નો ફૂલ કરી દે. એક હાવ 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 જીણી વાત કરું. એક જણાને જમના દૂતે આવીને કીધું કાલે તને લેવાયો. ઓલો કેલા ભાઈ હું એકદમ રેડી છું યાર, મારું આમ બોડી ફિટ યાર, એક પ્રકારનો નખમાં રોગ નથી, તમે શેનો લઈ જશો કે ક્યાં બાને તમે મને લઈ જાઓ, નથી મને એરું કહીડ્યો, નથી વીસી કહીડ્યો, નથી કોઈ દી મુકલાએ ઠપાટ મારી. તાળીઓથી વધાવો અમારો મુકેશ બારોટ બાળેટો ઉસ્તાદ છે. હા મૂછનો દોરો નથી ફૂટ્યો હજી. એક છોકરાનો બાપ છે અમારે બોટાદ બરવાળાથી, મુકેશભાઈ બારોટ બહુ સારા તબલા વગાડે છે. અમારે વિપુલ બેન્જો એ પણ બરવાળાથી આવે છે અને તાળીઓથી વધાવો. અને પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને માયા આયર સુધી જેણે મંજીરામાં સંગત આપી છે, અનેક સંસ્થાઓએ જેના સન્માન કર્યા છે, એવું બહુ જૂનું ઘરેણું ભૂપતભાઈ મેર એમને તાળીઓના ગળાથી વધાવો. અમારું ભાવનગરનું ઘરેણું છે. દિવાળીના રામ રામ કરવા ગયા હોય ને બધે કા યજમાનોમાં. ઓલાને કીધું હાલ તને લેવાયો. ઓલો કે પણ મને નખમાં રોગ નથી. કે હાલ ને હું હાસુ કહું હાલ ને. બે વાતો કરતા કરતા ભૈયા જાય, પણ કે તકલીફ હું છે એ મને કહો. મારો મને લઈ જાઓ હું કામ, મને કોઈ તકલીફ નથી, તમે લઈ હું કામ જાઓ. તાકે હા ભાઈ તારી પાસે મોબાઈલ છે? હાલે લે એ તો ઘેરે રહી ગયો. તાકે લોક ખુલી ગયો છે.
અને બેન બેઠા બેઠા તારા ફોટા જોવે અંદર હું હું છે. તો ઓલો કે તો ઘીરે જોવે, હાલો હાલો નીકળી જાય, હાજર નિર્વા નીકળી. એક જણો લોહી લોહાણ પડેલો, લોહી લોહાણ પડેલો બધો. કોકે કીધું હાલો હાલો બિચારાને ઘીરે લઈ જાય, તા કે નાલી તો આવું છો બીજે લઈ જા. એક ભાઈ ભટકાણા પડ્યા, તે પછી હોસ્પિટલ લઈ ગયા સાહેબે, પાટાપિંડી કરીને ઘીરે મોકલી દીધા. એટલે આમ પાટો આમ ને આવ્યો લલાટે પાટા. તેની પત્નીએ કીધું હાલે લે લલાટે પાટા રે પ્રભુજી શેના રે. અરે રે તમને કોણે માર્યા, મારી તો હાવ મનની મનમાં રહી ગઈ. બોલો નકર ઈ ઘાણ એને કાઢવો તો. 80 વર્ષના બાપાને પૂછવામાં આવ્યું, બાપા તમારી 80 વર્ષની ઉંમર અને સતા આવી તંદુરસ્તી એનું રહસ્ય શું? તક પરિણા પછીની બે માણસની શરત. કે કઈ શરત? કે હું ભૂલ કરું તો મારે 15 કિલોમીટર હાલવાનું, ઈ ભૂલ કરે તો એને 15 કિલોમીટર હાલવાનું. કે રોજ બે હામ હામે ભૂલ કરતા નહીં, ભૂલી કે બંધો જ કરતો. 15 કિલોમીટર કોઈ રોજ હું ચાલતો, તાક તો અમારા આ માડી છે એ તંદુરસ્ત કેમ? તાકી વાહે જોવા આવતા થાય 15 પૂરું હાલે છે ને. તમે ભાગવત ન કરો તો ચાલશે, કોઈ કરતું છે ત્યાં જોવા તો જાજો કા કેમ ભાગવત કરે છે, તોય સાહેબ ભાગવત સંભળાઈ જશે. હવે ચીલે ચાલવાની વાતું છે ભલા માણસ.